ગોપાલગ્રામ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ગ્રામ પંચાયત ખાતે ચાંદીપુરા વાયરસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. ચાંદીપુરમ વાયરસે ગુજરાતમાં એન્ટ્રી મારતા તમામ જિલ્લાઓમાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. નવા વાયરસને લઈ અમરેલી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પણ સર્વેલન્સ હાથ ધરાયું છે. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે, ત્યારે અમરેલી આરોગ્ય તંત્રની ટીમો દ્વારા સર્વેલન્સ વધારવામાં આવ્યું છે. આ વાયરસ મુખ્યત્વે 0-14 વર્ષ સુધીના બાળકોને શિકાર બનાવે છે, જેથી વાલીઓ સાવધાની રાખે તે જરૂરી છે. જેના ભાગરૂપે અમરેલી જિલ્લાના તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની ટીમો દ્વારા માર્ગદર્શન સાથે મીટિંગો શરૂ કરાયું છે, ત્યારે ચાંદીપુરા વાયરસને લઈને તંત્ર સજ્જ બની રહ્યું છે. હા, આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોપાલગ્રામ ખાતે તમામ સ્ટાફ કર્મચારીની આજે રિવ્યૂ મીટિંગ લેવામાં આવી, જેમાં વિવિધ રોગો હાલ આપણે ગુજરાતમાં ચાંદીપુરમ રોગ જે છે ચાલી રહ્યો હતો એના વિશે તમામ કર્મચારીને માહિતગાર કરી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તળેના તમામ ગામોમાં આ જે ચાંદીપુરમ રોગ વિશે જે માહિતી તમામ કર્મચારી આપે અને આ રોગને ફેલાતો અટકાવે એ માટેના તમામ રિવ્યૂ તથા તમામ પ્રોગ્રામ વિશે તમામ કર્મચારીનું રિવ્યૂ લેવામાં આવેલ અને ચાંદીપુરમ રોગ જો કોઈ એવું હાઈ ગ્રેડ ફીવર સાથે કોઈ જોવા મળે તો તાત્કાલિક એને પેરાસિટામોલ સિરપ ટેબ્લેટ આપવાની અને જો એને વધારે જરૂર જણાય તો જિલ્લા કક્ષાએ કે જ્યાં ઓક્સિજનની જરૂરિયાત હોય વેન્ટિલેટરની જ્યાં સુવિધા હોય ત્યાં એને રિફર કરવા. તંત્ર દ્વારા કોઈ બાળકને વાયરસના લક્ષણ દેખાય તો તાત્કાલિક સારવાર માટે સાથે આરોગ્ય તંત્ર જાણ કરવા અપીલ કરવામાં આવી, ત્યારે ધારી તાલુકાના ગોપાલ ગ્રામ આરોગ્ય કેન્દ્ર ખાતે અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગ ચાંદીપુરા વાયરસ સાથે તંત્ર સજ્જ થયું અને ગોપાલ ગ્રામ ગામે સરપંચ સહિત ગ્રામજનોની ઉપસ્થિતિમાં માહિતગાર કરવામાં આવી હતી. વાયરસને લઈને